રાપર તાલુકાના તલાટીઓએ ઉગામ્યું હડતાલનું શસ્ત્ર. આજથી ઉતર્યા અચોક્કસ મુદતની હડતાલ પર. સમગ્ર ગુજરાતના તલાટીઓ હવે હડતાલ પર ઉતર્યા હોય જેને લઈને ગ્રામ પંચાયતોથી લઈને ગામડાના લોકોને હવે કામો થશે ઠપ. આજથી ગુજરાતભરના તલાટીકમ મંત્રીઓ અચોક્કસની મુદત પર હડતાલ પર ઉતરી ગયા છે. લાંબા સમયના પડતર પ્રશ્નો સરકાર દ્વારા હલ નહીં કરાતા આજથી ગુજરાત સરકારના પંચાયત સેવાના તલાટી મંત્રીઓની રાજ્યવ્યાપી હડતાલનો પ્રારંભ થઈ ચૂક્યો છે. પોતાની વિવિધ પડતર માંગોને લઈને ફરી એકવાર તલાટીઓએ ગુજરાત સરકારની સામે બાયો ચડાવી છે. અગાઉ ચડાઈ હતી પરંતુ તેને મુલતવી રાખવી પડી હતી. સરકારે સમાધાન અપનાવ્યું પરંતુ તે સમાધાન ન થતાં હવે ફરીથી બાયો ચડાવી છે. આ હડતાલના પગલે ગ્રામીણ વિસ્તારની ગ્રામ પંચાયતોની કામગીરી ખોરંભે પડી ગઈ છે. ગુજરાત તલાટી મંત્રી મહામંડળે જણાવ્યું અનુસાર આજથી રાજ્યમાં 8,500 તલાટીઓ ચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ચૂક્યા છે. તમામ પંચાયતને તાળાબંધી કરી તલાટીઓ પોતાનો વિરોધ વ્યક્ત કરશે. તમામ કામગીરીનો બહિષ્કાર કરી રોષ વ્યક્ત કરવામાં આવશે. જ્યાં સુધી માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રહેશે અચોક્કસ મુદત. એટલું જ નહીં, પંચાયતને તાળાબંધી કરી હતી અને ચાવી તંત્રને સોંપશે. તલાટીની હડતાલને પગલે ગ્રામ પંચાયતોની કામગીરી ખોરવાશે. આ અંગે જણાવતા કચ્છ જિલ્લા મંડળના પ્રમુખ વિજયગરી ગોસ્વામી અને રાપર તાલુકા તલાટી મંડળના પ્રમુખ બળદેવભાઈ પરમારે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ દ્વારા 2018થી સતત લેખિત રજૂઆત કરવામાં આવી રહી છે. તેમ છતાં સરકાર દ્વારા પડતર પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવતું નથી. આ અગાઉ તલાટી મંત્રી મહામંડળ દ્વારા 7/9/2021 રોજ હડતાલનું એલાન પણ કર્યું હતું પરંતુ જે તે સમયે સરકારે ટૂંક સમયમાં પ્રશ્નનો સુખેદ ઉકેલ લાવવાની બાંહેધરી આપતા હડતાલ મોકૂફ રાખવામાં આવી હતી. જે બાંહેધરીને 9 માસ જેટલો સમય થઈ જવા છતાં પણ વારંવાર રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ આજ દિન સુધી એક પણ પ્રશ્નનો સુખેદ ઉકેલ આવવા દીધો નથી કે આવ્યો પણ નથી. ત્યારે આવતા ગુજરાત રાજ્યના તમામ તલાટી મંત્રીઓનો પડતર પ્રશ્નો જે છે તેનું નિરાકરણ જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ પર જવાનું નક્કી કરવામાં આવ્યું, જેનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે તલાટીઓની હડતાલના કારણે સરકારી યોજનાઓ તેમજ જન્મ મરણના દાખલા, જન્મની નોંધ, વેરા સહિતની કામગીરી પર ભારે અસર પડશે. તલાટી મંત્રીની સહીથી નીકળતા દાખલાઓ સહિતની કામગીરી અચોક્કસ મુદત સુધી બંધ થવાથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડશે. આજે રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટીઓએ આવેદનપત્ર પાઠવી સૂત્રોચ્ચાર કર્યો હતો અને તલાટી મંત્રીઓની માંગણી પૂરી કરવાની માંગ કરવામાં આવી હતી. આજે તલાટીઓની હડતાલના મહામંત્રી અજીતસિંહ ડાભી, માજી પ્રમુખ જસવંતસિંહ સોલંકી, મીનાબેન રાવલ, અલ્પાબેન પટેલ, દેવદત્ત પ્રજાપતિ, બળવંત પરમાર, વિકાસ દવે, બિપિન કડિયા સહિતના તમામ તલાટીઓ જોડાયા હતા. આમ સરકાર સામે આજથી અચોક્કસ મુદતની હડતાલનું હથિયાર તલાટીઓ ઉગમી જ દીધું છે.